નમસ્કાર દર્શક મિત્રો, @ ગુજરાતમાં આપનું સ્વાગત છે. લોકસભાની ચૂંટણીમાંથી પીછેહટ કર્યા બાદ ભાજપના નીતિન પટેલ રાજકીય સંન્યાસના માર્ગે વળી ગયા છે. કારણ કે જો હાઈકમાન્ડ કદ પ્રમાણે વેતરીને આબરૂના ધજાગરા કરે તેની પહેલા જ તેમણે સ્વેચ્છાએ જ લોકસભા લડવાનો ઇનકાર કરી નાખ્યો છે. પરંતુ હવે તો નીતિન કાકા બરાબર ના બગડ્યા હોય તેવા તીખા તેવરમાં જોવા મળી રહ્યા છે. જી હા, ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યના પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે નવા નેતૃત્વને લઈને બડાકો કાઢ્યો છે. ખબર એવી મળી રહી છે કે નીતિન પટેલે કહ્યું કે આજકાલના આવેલા લોકો તમે અમને શીખવાડશો, કડી વિશે હું સૌથી વધુ જાણું છું. જો કે નીતિન પટેલનો ઇશારો કોની તરફ હતો તેને લઈને રાજકીય વર્તુળોમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે. ચૂંટણીના વાતાવરણમાં નીતિન પટેલના આ નિવેદનથી ખળભળાટ મચી ગયો છે. હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે કડી પાલિકાના કાર્યક્રમમાં જાણે ભાજપનો જૂથવાદ સામે આવી ગયો હોય તેવું ચિત્ર સામે આવ્યું હતું. કારણ કે કડી પાલિકાના કાર્યક્રમમાં નીતિન પટેલે પોતાના વિરોધીઓ સામે બડાપો ઠાલવ્યો છે. પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કાર્યક્રમમાં જાહેર મંચ પરથી વિરોધીઓને જવાબ આપતા જણાવ્યું કે ચૂંટણીમાં મેં કહ્યું કે ભરતને મદદ કરો, ત્યારે મને કહેવાયું કે ભરત ના ચાલે, તમે આજકાલના આવેલા આજકાલના કડીને જાણતા થયેલા, કડીમાં કઈક તમને ખબર નથી પડતી, તમે આજકાલના આવેલા અમને શીખવાડશો. તો આ સાથે જ ખબર એવી મળી રહી છે કે નીતિન પટેલે વિરોધીઓને મૂંતોડ જવાબ આપતા જણાવ્યું કે કડીમાં કયો કાર્યકર ચાલે અને કયો કાર્યકર ન ચાલે એની મારા જેટલી કોઈને ખબર નહીં હોય. કોઈ ચમચાગીરી નહીં કરવાની, પરંતુ તટસ્થતાથી કામ કરવાનું છું. પ્રજા મારી જોડે છે, મારે કઈ લેવાનું નથી, ચૂંટણી લડવાની નથી, હું ઉમેદવાર નથી, જે મેં જાહેર કરી દીધું છે. મહેસાણા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભરત પટેલ નીચે બેઠા છે અને અમુક લોકો કહે છે કે મને મંચ પર ન બેસાડ્યા, કદી અભિમાન ન રાખવું જોઈએ, ઘરનો સીરો ખીચડી જેવો લાગે, પરંતુ પારકાની ગંદી ખીચડી માવા જેવી લાગે છે. જોકે તેમના નિવેદન બાદ એ સવાલ ઉભા થયા છે કે નીતિન પટેલ કોને ટકોર કરી રહ્યા હતા, કોણ છે એ નેતા કે જેને નીતિન પટેલે જાહેર મંચ પરથી આવી સલાહ આપવા માંગે છે. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.